વરસાદે લીધો વિરામ, હવે સામે આવ્યા તબાહીના દ્રશ્યો. ઉભા પાકનો સોથ વળ્યો, ખેડૂતો થયા પાયમાલ. રાજ્યમાં વરસાદી વિરામ લેતા સૌએ રાહતનો શ્વાસ તો લીધો છે, પરંતુ હવે વરસાદી પાણી ઓસર્યા બાદ ચારે બાજુથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન તો પ્રભાવિત થયું, સાથે સાથે પાકનો પણ સોથ વળી ગયો છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે લીલા દુકાળની પરિસ્થિતિ ઊભી છે. પાક બળવા લાગ્યો છે, લાખો વીઘા જમીનમાં નુકસાની પહોંચી છે. વીટીવી ન્યૂઝની ટીમે જ્યારે રાજકોટના વાજડીગઢ ગામની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો, તો જોવા મળ્યું કે વાજડીગઢ ગામના મોટાભાગના ખેડૂતોનો શાકભાજી, તુવેર, કપાસ, સોયાબીન તેમજ મગફળીનો પાક તબાહ થઈ ગયો છે. જ્યારે ખેતીમાં નુકસાની અંગે ખેડૂતોને પૂછવામાં આવ્યું તો તેમણે વીટીવી ન્યૂઝના કેમેરા સામે પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાહેબ આમ ગણો ને તો આ તો ઠેઠ હોળીએ લગી એટલે 12 મહિનાનો પાક છે. અત્યારે આ પાકના જનરલી 3.5 મહિના થવા આવ્યા, પણ આ સાહેબ ચોમાસામાં વરસાદ પહેલાંથી વરસાદ થાય ત્યાં જ વાવવામાં આવે અને દિવાળીએ જનરલી આનો ફાલ લાગે. અને આ સાહેબ અત્યાર લગીની અંદર ગણીને તો આ ટોટલ પાકે ને ત્યાં લગી તો આનો મિનિમમ ખર્ચો 15-17 હજાર રૂપિયા તો સામાન્ય થાય, બરોબર. અને અત્યાર લગીમાં સાહેબ 10-11 હજારની આસપાસ તો આનો ખર્ચો થઈ ગયો. અને અત્યારે આ પાક છે ને સાહેબ, અત્યારે આમાં કોઈ 2% અપવાદરૂપ છોડવો રહી ગયો હોય તો ભલે, બાકી સંપૂર્ણ પાક ફેલ છે. તુવેરનું વાવેતર 7 વીઘામાં છે અંદાજે. એનો વીઘે બિયારણનો ખર્ચ ખાલી 500 રૂપિયા હતો, અને તી પછી એનો ખાતર નાખ્યું હોય એનું હાથી હલાવવાનો ને ટોટલ ખર્ચ થાય છે વીઘે 2-3 હજાર રૂપિયાનો, તો આમાં ખર્ચ ચડી ગયો છે અત્યારે. નુકસાન તો પાક હાવ ફેલ માથે જ છે એનું, હવે કોઈ શક્યતા જ નથી. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવીને વાવણી કરી હતી, પરંતુ વરસાદે ખેડૂતોની બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થઈ ગયો છે, જેને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જો સમયસર સહાય ચૂકવવામાં આવે તો ખેડૂતો ફરી બેઠા થઈ શકે તેવી સ્થિતિ છે. સની મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.